રેડીમેડ ગાર્મેન્ટના વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરી તમામ પુરાવા આપી ન્યાયની અપીલ કરી છે। તારીખ હારૂન મેમણે જણાવ્યું હતું કે વેપાર માટે 10% વ્યાજ પર 3 લાખ લીધા હતા। લોકડાઉન બાદ વેપાર જ બંધ રહેતા વ્યાજ ન ચૂકવી શક્યા અને જેલમાંથી પેરોલ પર આવેલા ફૈયુ સુક્રીએ ધમકી આપી બળજબરીથી દુકાન લખી આપવા દબાણ કરી રહ્યો છે। એટલું જ નહીં પણ વ્યાજ સાથે મુદત મળી હવે 5 લાખની બાકી નીકળતી રકમનો હિસાબ બતાવી દર મહિને 50,000 વ્યાજ માગી રહ્યો છે। વ્યાજ નહીં આપતા જુદા જુદા મોબાઈલ ટેલિફોન નંબર પરથી ધમકીઓ આપી રહ્યો છે। રૂપિયા માટે દબાણ કરાતું હતું। તારીખ હારૂન મેમણ ઉંમર 42 રહી રાજાવાડી રામપુરાએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં મેં વેપાર માટે ફૈયુ પાસે 2 વાર મળી 3 લાખ વ્યાજે લીધા હતા। દર મહિને વ્યાજ આપતો આવ્યો છું, જોકે વર્ષ 2020માં મહામારીને લઈ લોકડાઉન આવી જતા વેપાર ઉદ્યોગ બંધ કરી દેવાયા હતા। તારીખ હારૂન મેમણ આપ કહાં પે આયા હો, ક્યારે જોબ કરને આયા હો, કિસ લિયે આયા હો? મેં કમિશનર ઓફિસ કે પાસ આયા હું ઓર ફૈયુ સુક્રી નામ સે ઉસકે હિસાબ કે લિયે મેં આયા હું। जिन्हों के पास से फैयू सुक्री के पास से मैंने 2,70,000 रुपये ब्याज से लिए हुए थे और उसको आज 2 साल से मैंने उसको हर महीने 50,000 रुपये करते 35-50,000 करते करते 2 साल हो चुके हैं और मैंने उसमें 14 लाख रुपये उनको पहुंचा चुका हूं। फिर भी आज उसी की यही मांगे कि मुझे मेरे 5 लाख रुपये दे, नहीं तो तेरी दुकान या तेरा घर वो मेरे नाम कर दे, न घर तू नहीं कर सका तो तेरा कुछ भी कर जाऊंगा मैं। क्या कुछ भी? यानी तेरा मर्डर कर दूंगा या तो तेरे औरत बच्चे जो भी है, तू तो जानता ही है कि हम लोग कैसे हैं, कहाँ से फोन करता जेल में से, और हमारी गैंग का तो तुझे पता ही है और जेल तो मेरे लिए एक घर है। आप क्या चाहते? आप, मैं इंसाफ चाहता हूँ सर से। अगर ये इसी तरह ये जेलों से इस तरह से केवल हम जैसे डरा रहे हैं सर से अपेक्षा करता हूँ और बात करो अर्ज करना चाहता हूँ कि आप सेफ्री ये खुद तपास दें और हमें इंसाफ दिलाए और ये बंदे बहुत ही नालायक और बहुत ही वो है लुखत से पूरे।